એબીપી અસ્મિતા ગઈકાલ સવારથી જ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરીને અલગ અલગ ઘટસ્ફોટ કરી રહ્યું છે. ત્યારે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ અને સંવાદદાતા હિરેન રાજ્યગુરુએ રાજકોટ પોલીસ કમિશનરને આજ અંગે સવાલો કર્યા. તો શું કહ્યું હતું રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે, સાંભળીએ. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. એને અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી RNB માંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર NOC માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શકતા. સ્ટ્રક્ચર કે કાયદે સર તો ટેમ્પરરી સ્ટ્રક્ચર 4 વર્ષથી ચાલુ કરો કામ જાણતો છું, છતાં પણ પોલીસ પરમિશન કેવી રીતે આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડીડ હતી એના અંદર જે જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ગણ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ હોય છે.